આજે ભુજ ખાતે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં અનેક મહત્વના ઠરાવો પસાર કરાયા હતા. આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા, ગાંધીધામના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સભાના પ્રારંભે તાજેતરમાં જ અકાળે અવસાન પામેલ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા શ્રી દિનકરભાઈ રૂપારેલના નિધન બદલ 2 મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંસદ તરીકે ચૂંટાયેલા જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઈ ચાવડા તથા રાપરના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા શ્રી પંકજભાઈ મહેતાનું કચ્છી પાઘડી પહેરાવી તથા શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ ચૂંટાયેલા સદસ્યોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ પ્રશ્નોત્તરીનો પ્રારંભ થયો હતો. કોંગ્રેસના આગેવાન શ્રી નારાયણભાઈ સોંગરાએ પ્રશ્નોત્તરીનો પ્રારંભ કરતા કચ્છ જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં અનેક જગ્યાઓ ખાલી પડી હોવાની રજૂઆત કરી તેની માહિતી માંગી હતી, જેના જવાબમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગાએ કચ્છમાં મેડિકલ ઓફિસરની 71 જેટલી જગ્યાઓ ખાલી પડી હોવાની માહિતી આપી હતી અને કચ્છ અંતરિયાળ વિસ્તાર હોવાના કારણે અહીં કોઈ તબીબ આવવા માટે જલ્દી તૈયાર થતા ન હોવાના કારણે આ જગ્યાઓ ખાલી પડી હોવાનું જણાવ્યું હતું. શ્રી નારાયણભાઈ સોંધરાએ તબીબોની જગ્યાઓ ખાલી હોવાના કારણે અનેક સમસ્યાઓ સર્જાતી હોવાની રજૂઆત કરી હતી અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. આ અંગે શ્રી નારાયણભાઈ સોંધરાએ જનજળ ન્યૂઝ સાથે વાત કરી હતી. એક તો આરોગ્યના ખાતામાંથી, કારણ કે આરોગ્યના જે મુદ્દા છે ટોટલી, આ તો ખાલી મુંદ્રા વિસ્તારની હું વાત કરું છું, આખા કચ્છની અંદરમાં એ જ પોઝિશન છે. બધી જે ડિસ્પેન્સરી છે ખાલી પડી છે, કોઈ ડૉક્ટર છે જ નહીં હાજર, અને એના જે મિડવાઈફ છે કે જે અનેક જગ્યાઓ છે ડૉક્ટરની, એ એક પણ જગ્યા કોઈ છે નહીં. અને એ આરોગ્ય જે દવાખાના છે એ ખાલી સાંજના લુખા તત્વો બેઠા હોય છે. જેટલા લાખો રૂપિયા સરકાર ખર્ચી કરી અને આ દવાખાનાઓ બનાવ્યા છે, એ દવાખાનાઓને કોઈ મતલબ નથી, ખાલી પડ્યા છે બધા. અને વારંવાર આ રજૂઆતો એનાથી પહેલાં 1.5 વર્ષ પહેલાં પણ આ મુદ્દો ઉપાડ્યો હતો સામાન્ય સભાની અંદર, ત્યારે એમ જ કીધું હતું કે અમે ભરીશું, પણ એક પણ જગ્યા કોઈ ભરાવાતી નથી અને પ્રજાને ખાલી મૂર્ખ બનાવવામાં આવે છે, નથી કોઈ સાચો જવાબ મળતો અને એ બહુમતીને જોરે કૂડે છે ખરેખર. આ સરકાર એક ખાલી અબડાસા તાલુકાની અંદર પરિસ્થિતિ આ છે તો આખા કચ્છની પરિસ્થિતિ એ જ છે. અને હમણાં 2600 જેવી ખાલી જગ્યાઓ બતાવી પ્રમુખશ્રીએ. તો આરોગ્ય, શિક્ષણ અને પાણી એ ત્રણેય બાબતોએ સરકાર ફેલ છે. અને સમજી લો કે આ છાત્રાલયનોના જે પ્રશ્ન છે એની અંદરમાં પણ છેલ્લા ઘણા સમયથી ગ્રહપતિઓની જગ્યાઓ ખાલી છે, એની પણ વારંવાર રજૂઆત કરી, પણ આ લોકો બહુમતીની જોરે જે બેસાડી દેવામાં આવે છે. અને રાજ્ય સરકાર પણ એ બાબતે ગંભીર નથી. મુંદ્રા તાલુકાના એક તો વાંકીની જે ડિસ્પેન્સરી છે એની અંદરમાં જગ્યાઓ બધી ખાલી છે, પછી ભૂતપર છે, ભૂતપરની અંદર બધી જગ્યાઓ ખાલી, એક જ ડૉક્ટર અને પટાવારો બેઠો છે એની જગ્યાએ, બધી જગ્યાઓ ખાલી. ઓછામાં ઓછો 22 જગ્યાઓ છે, એની અંદરમાં 4 જ જગ્યાઓ ભરેલી છે. વિપક્ષ નબળો એટલે એવું નથી, વિપક્ષ નબળો નથી, પણ વિપક્ષના સભ્યો 4 જ છે, સમજી લો. ના, રજૂઆતો વિરોધ કર્યો છે ને અમે, આરોગ્ય ખાતાનો છે, શિક્ષણનો છે, ઘણા લાંબા સમયથી વિરોધ. હવે જિલ્લા પંચાયત હવે આવું નિર્ણય લેવાશે, કારણ કે અમે જિલ્લા પ્રમુખ સાથે મારી ચર્ચા પણ થઈ છે આ મુદ્દામાંથી, કે આરોગ્યની અંદર બધા આખા કચ્છની અંદર મુલાકાત લેવાનો અમે વિચાર્યું છે, કે જે જે જગ્યાઓ ડિસ્પેન્સરીની છે અમુક જગ્યાઓ, એટલે આખા કચ્છની મુલાકાત લેવાનો અમે હમણાં જ 4 દિવસ પહેલાં મારા જિલ્લા પ્રમુખ સાથે ચર્ચા થઈ, કે ભાઈ એક તો કોંગ્રેસની ટીમ સાથે અને અમે જિલ્લા પંચાયત સભ્યો સાથે નીકળીએ અને બધાને મુલાકાત લઈએ કે શું શું પરિસ્થિતિ છે. અને ઘાસચારાની પણ પ્રશ્ન રાખ્યો હતો, કારણ કે એક નાની બનીને અછત જાહેર કરી છે અને મોટી બનીને અછત જાહેર નથી કરવામાં આવી, અહીંયા પણ ક્યાંય કિનાખોરી રાખવામાં આવી છે, નથી કોઈ ઘાસચારો, એટલે કારણ કે અત્યારે એ વિસ્તારને કોંગ્રેસમાં મત આપ્યા છે એટલે એ વિસ્તારને બનીને બકાત રાખી દીધો છે મોટી બનીને. ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા જિલ્લામાં કૃષિ મહોત્સવ દરમિયાન જે મહેમાનો કે આગેવાનો ગામડાની મુલાકાતે ગયા હતા તેમનું આ વર્ષે સ્વાગત કઠોળ દ્વારા કરાયું હતું, જે કઠોળ જે તે વિસ્તારની ગ્રામ્ય આંગણવાડીઓને અર્પણ કરનાર હોવાનું જણાવ્યું હતું અને પધારેલા મહેમાનોના હસ્તે આંગણવાડીની વર્કર બહેનોને પ્રતિકરૂપે આવા કઠોળ અર્પણ કરવામાં આવ્યા હતા. આ વર્ષે કચ્છ જિલ્લામાં આ નવતર પહેલ દ્વારા 4000 કિલો કરતા
પણ વધારે કઠોળ એકત્ર કરવામાં આવ્યા છે, જેનું તબક્કાવાર જરૂરિયાતવાળા વિસ્તારોની આંગણવાડીઓને અર્પણ કરવામાં આવશે તેવી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાલારા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે પધારેલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યો શ્રી પંકજભાઈ મહેતા તથા રમેશભાઈ મહેશ્વરી તથા અન્ય આગેવાનો દ્વારા આ કઠોળ અર્પણ કરવામાં આવ્યા હતા. આ અભિયાન દ્વારા રાપર તાલુકામાંથી 800 કિલો મગ એકત્ર કરાયા છે, ત્યારે પોતાના તરફથી બીજા 800 કિલો મગ રાપર તાલુકાની આંગણવાડીઓને અર્પણ કરવાની રાપરના ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા દ્વારા જાહેરાત કરાઈ હતી, જેને સૌએ વધાવી લીધી હતી. આજની સામાન્ય સભામાં હાથ ધરાયેલી કામગીરી અંગેની જાણકારી આપતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ડોક્ટર મેડિકલ ઓફિસરોની છે, બાકીના સ્ટાફની જગ્યાઓ ભરેલી છે. ડોક્ટરને સંબંધ છે ત્યાં સુધી ભરતી કરવાની સત્તા જિલ્લા પંચાયત પાસે નથી. જે સત્તાઓ જિલ્લા પંચાયતની છે એ સત્તાઓની હવે જિલ્લા પંચાયતે મોટા ભાગોની જગ્યાઓ પૂરતી કરી લીધી છે. એમપીડબલ્યુ હોય, એફએચડબલ્યુ હોય, ટેકનિશિયન હોય કે અન્ય કોઈ પણ હોય, મોટાભાગે જગ્યાઓ ભરેલી છે. ડોક્ટરને લાગે વળગે ત્યાં સુધી એમબીબીએસ ડોક્ટર જે છે એ રાજ્ય કક્ષાએથી નિમણૂક થાય છે. સરકારનું પણ મન આ બાબતમાં ખુલ્લું છે, દર મંગળવારે સરકાર ભરતી કરે છે, પરંતુ એમબીબીએસ ડોક્ટરો ગામડામાં અને ખાસ કરીને કચ્છ જેવા અંતરિયાળ વિસ્તારમાં જવાનું પસંદ કરતા નથી, એટલા માટે જગ્યાઓ ખાલી છે. તેમ છતાં પણ સરકાર પાસે અમે વારંવાર રજૂઆત પણ કરી છીએ, સરકારનો રચનાત્મક સહયોગ પણ મળી રહ્યો છે અને આવતા દિવસોમાં કદાચ એ બાબતમાં પણ ચોક્કસપણે ડોક્ટરોની માંગની જે આપણી લાગણી છે એ લાગણી પૂરી થશે. ને રૂટીન જે સામાન્ય સભાની અગાઉની કાર્યવાહી નો જે હતી અમે એને બાલી આપવાની વાત આવે એમાં પણ આપ સૌ જોયું હશે કે ગયા વખતે શિક્ષકોની સ્થાનિક પ્રાથમિક શિક્ષકોની ઘટને પૂર્તિ કરવા માટે સ્થાનિક લેવલે જિલ્લા પંચાયતના સુબરણમાંથી જોગવાઈ કરવાનો ઠરાવ હોય કે ખેડૂતોને ટપક પદ્ધતિ માટે રચનાત્મક જે કંઈ મદદ કરવાની વાત હોય એ બંને ઠરાવોને અમલ કરવાની દિશામાં તંત્રએ ખૂબ ઝડપથી કામ શરૂ કર્યું છે. રાજ્ય સરકાર તરફથી પણ એ બંને બાબતોમાં અમને રચનાત્મક સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. અન્ય બાબતમાં પણ ખાસ કરીને આ વખતે કચ્છ જિલ્લા પંચાયતે એક નવી પહેલ કરી છે કે કૃષિ મહોત્સવ દરમિયાન અને શાળા પ્રસ્તાવ દરમિયાન ખાસ કરીને જે કંઈ મહેમાનોનું સ્વાગત સન્માન થાય છે એ સ્વાગત સન્માનમાં શાલ કે હારને બદલે કઠોળથી સ્વાગત સન્માન થાય અને એ કઠોળનો ઉપયોગ આંગણવાડીના બાળકો માટે થાય એવા પ્રકારની નવતર પ્રકારની પહેલ શરૂ કરી છે. અને આપ સૌ જોઈ શકતા હશો કે આ વખતે જે કંઈ અર્ધ અછતના બે તાલુકામાં છે આંગણવાડીના બાળકોને ખૂબ સારા પ્રમાણમાં કઠોળ આપવાનું પણ જે કામ છે કામ કરી શક્યા છીએ. અન્ય બાબતોમાં ખાસ કરીને એક બે બાબત આનંદની વાત છે, એક બાબત દુઃખની વાત પણ છે કે કચ્છ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનભાઈ વિનોદભાઈ સાંસદ તરીકે ચૂંટાયા પંચાયત માટે ગૌરવની વાત છે, એમના પર અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં નર્મદા બંધની ઊંચાઈ 138 મીટર કરવા માટેની પણ જે કંઈ નિર્ણય લેવામાં આવ્યો કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને એ માટેનું અભિનંદન આપતો ઠરાવ પણ પસાર કર્યો. અને ખાસ મહત્વની બાબત કે જિલ્લા પંચાયતના પ્રતિપક્ષના નેતા અને અમારા વરિષ્ઠ આગેવાન અને કચ્છ જિલ્લાના પંચાયતી રાજમાં હું એમ કહું કે ખૂબ અનુભવી વ્યક્તિ કે જેણે પંચાયતી રાજની ત્રણેય સ્તરની પંચાયતોમાં કામ કર્યું હતું એવા દિનકરભાઈ રામજી રૂપારેલનું આકસ્મિક નિધન થતાં એમને શોક પ્રસ્તાવ પસાર કરીને સમગ્ર પંચાયત પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં પણ આવી. આજે પહેલ બીજી પણ થઈ કે મગની સામે જેટલા વજનના મગ મળે એટલા જ વજનના મગ જિલ્લા ભાજપના આપની ટીમના મોવડી છે પંકજભાઈ, એમણે એટલા જ વજનના મગ આપ્યા. આ એક પહેલ છે તો તમને નથી લાગતું પંચાયતના સદસ્યોએ પણ આ પહેલને ઉપાડીને એમાં પોતાનું યોગદાન આપવું જોઈએ? ચોક્કસપણે, ખૂબ સારો પ્રશ્ન છે, સારી વાત છે. સમાજને પ્રેરણા મળે એવા કામો થતા હોય તો સ્વાભાવિક છે કે લોકોને એમાંથી પ્રેરણા મળે. માન્ય પંકજભાઈ દ્વારા જે નવી પ્રકારની પહેલ કરવામાં આવી, પ્રેરણાત્મક પહેલ કહી શકાય, તો બાકીના લોકો પણ એમાંથી ચોક્કસપણે પ્રેરણા મેળવશે. હું તમને દાખલો આપું કે ગયા વખતે આંગણવાડી માટે ઓલા વજન કાંટા માટેની વાત હતી તો એમાં પણ સકારાત્મક સહયોગ પંચાયત પરિવારના સભ્યો દ્વારા મળેલો જ હતો. આ બાબતમાં પણ ચોક્કસપણે સકારાત્મક સહયોગ મળશે એવી ચોક્કસપણે ખાતરી સદ્ધા છે.